નમસ્કાર મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કેશોદના રાણીપરા ગામે દેસાઈ અમૃતાબેન સવજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાણીપરા ગામે ઝૂંપડપટ્ટીથી 40 વધુ પરિવારોને તાલપત્રનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પાલનપુરમાં નયનભાઈ રાવલ નામના વ્યક્તિ મેગ્નેટ બની ગયા છે. 4 દિવસથી તેમના શરીર ચુંબકીય આકર્ષણ જોવા મળી રહ્યું છે. લો તત્વ વધી ગયું હોય તેમ શરીર પર લાગી રહ્યું છે. વિદેશી દારૂની બોટલો સાથે હેરાફેરીમાં લીધેલી ટ્રક સાથે કુલ 10,16,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી સંતરામપુર પોલીસ. યાત્રાધામ અંબાજીમાંથી જલિયાન સદાવ્રત પ્રારંભ કરવામાં આવ્યો. અંબાજીમાં માં અંબાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન આપવાનો સંકલ્પ જય જલિયાન ફાઉન્ડેશને કર્યો હતો. દહેગામા વિલેજ હોટેલ ખાતે દહેગામા મામલતદારને નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મળતા તેમનો વિદાય સમારંભ યોજાયો. અસાના મોટા મંદિર સરકારે ખોડિયાર માતાના મંદિરે યુવાન પર છરી વડે હુમલો કરતા લોકોમાં અરેરાટી વ્યાપી, તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપૂર્ણ મંદિર હોવાનો ગ્રંથમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલા 12 પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ બાદ વડાપ્રધાન કાર્યાલયના આદેશ બાદ પ્રવાસ વિભાગની ટીમને ઇજનેરો પ્રભાસ તીર્થમાં સંશોધન કર્યું છે. નર્મદાના તિલકવાડા ચોકડી ખાતે કતરખાને લઈ જવાના ઈરાદે પશુઓમાં 20 નંગ મોટી ભેંસ અને 1 નંગ પાડો સાથે કુલ 21 પશુઓ ભરેલી ટ્રક ઝડપાયો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા એક જર્જરિત મકાન તથા હનુમાન ચોક વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું. યુરોકપ, ઇંગ્લેન્ડે 1-0 ક્રોએશિયાને હરાવ્યું. ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 1-0 ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. દેશની ઐતિહાસિક ધરોહર 16 જૂનથી ખુલશે. લદ્દાખ પાસે ચીન દ્વારા સ્ટીલ્થ બોમ્બરનું ટેસ્ટિંગ. કેજરીવાલે કહ્યું ગુજરાતની 182 બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યુજીપીજી પરીક્ષા ઓનલાઈન લેવાશે. ગૌતમ અદાણીને ઝટકો, 3 વિદેશી ફંડના એકાઉન્ટ ફ્રીઝ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 455 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 કેસ નોંધાયા. અયોધ્યા રામ મંદિરની જમીન ખરીદીમાં કૌભાંડનો આરોપ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZHTV.